तिलक करीने गाम छे त्यां भगवानदास करीने एक भक्त थई गया, आदर्श भक्त, भारे वैराग्यवान, तीव्र वैरागी, एने संसार व्यवहार में आसक्ति नहीं, लग्न नहोता कर्या, लग्न करवानी बिल्कुल इच्छा पण नहीं, पण एना पिता ने इच्छा के मारो दीकरो लग्न करे जेम तमने बधाने होय छे। गुणातीतानंद स्वामी नी वातो मां छे ने के साधुना हियामां भगवान छे तो जीवमां गाले छे ने बापना हियामां स्त्री छे तो छोकराने परणावे छे। एटले एना बापूजी के एकना लग्न करवा ज पड़े, अपने सात पेढ़ी थी नहीं हजारों पेढ़ीओ थी लग्न हाले आवे छे, तू ब्रेक करे केम चाले अपनी परंपरा, तो अपनी प्रणाली का तोड़े केम चाले, ता लग्न करवा ज पड़े, एने कोई रीते इच्छा नहीं, एटले भागी जाए साधु थवा माटे घरे थी भागी जाए, एटले एने पप्पा पराणे पाछा पकड़ी लावे। सारंगपुर में आवुं घणी वार थतुं होय छे, जे लोकोने साधु थवुं होय पण घरे थी रजा ना आपे एटले छटकीने पाछा त्यां आवी जाए, फरथीना मां बाप भेगा थईने आवे। आवुं महाराज ना वखत थी चाल्यू आवे, जेम ब्रह्मानंद स्वामी गया आवी गया लाडुदान, એટલે એના મા બાપ ને પેલી જે કન્યાઓ સાથે વેવિશાળ કરવાના હતા એ બધાને લઈને એને સમજાવવા માટે પ્રયત્ન તો કરવામાં જ આવે, જેમ લાલજી સુતાર નિષ્કુળાન સાંઈ બન્યા એટલે એમની પત્ની દ્વારા લલચાવવાનો પ્રયત્ન થયો, આ આદિકાળથી અનાદિકાળથી ચાલ્યું આવે છે। એટલે જેવા એ સાધુ થવા જતા રહે એના બા બાપુજી બધા સમજાવવા માટે આવે, પરાણે પકડીને પાછા લઈ આવે। પછી આ લોકોએ આગ્રહ કર્યો કે આને છે ને પરણાઈ દઈએ, એટલે પછી જાય ક્યાં, એટલે ગોઠવી દીધું, પરાણે ગોઠવી દીધું, અમુકને પરણવું નહોતું પણ પરાણે ગોઠવ્યું। પછી ચોરીમાં આવી ગયા, ફેરા ફરવાનું ચાલુ થઈ ગયું, અને આજુબાજુ બધા ગોઠવાઈ ગયેલા તક જાય છે, નો છટકવો ન જોઈએ, જાન છે ને એટલા માટે લઈ જવામાં આવે છે। લગભગ એના માટે કે આ છટકી ન જાય, એટલે જેટલા મોટી જાન, અમુક 200 લઈ જવી પડે, અમુકને 300 લઈ જવી પડે, આને તો આજે પાર પાડવો જ છે, આ પરણવી જ જવો જોઈએ, એટલે બોર્ડર પર ગોઠવાઈ ગયા હોય બધા। એમ અહીંયા પણ આના ફેરા ફરવાના ચાલુ થયા, એક ફેરો ફર્યા, બીજો ફેરો ફર્યો, એની બિલકુલ ઈચ્છા નહીં પણ પેલો બ્રાહ્મણ બધી વિધિ કરાયા કરે, ત્રણ ફેરા ફર્યા, જેવા ત્રણ ફેરા ફરી ગયા ને અને પેલા છેડા છેડી બાંધેલા ને તોડી નાખ્યા, અને પછી બ્રાહ્મણને બોલ્યો કે તું તો મને ત્રણ ફેરા ફેરાવે છે, અત્યાર સુધી 184 હું ફેરા ફર્યો છું, હવે મારા વતી ચોથો તું ફરી લેજે। એટલે બ્રાહ્મણ કે મારે તારા વતી થોડો ફરાય, કે એક એના મારા વતી ચોથો ફેરો તું ફરી લે, મારે નથી ફરવો, એમ કહીને નીકળી ગયા। પેલા જાનૈયાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, કોઈ રીતે ના માને, ઝઘડા ઝઘડી જેવું થઈ ગયું, મારા મારી સુધી પહોંચી ગયા। પછી બધાએ વિચાર્યું કે અત્યારે અહીંયા આવું થાય, આપણું આબરૂના ધજાગ્રા થઈ ગયા છે, હવે માઇન્ડ વાઇન્ડ અપ કરીને ઘરે આવી ગયા, પેલી બાઈને લીધા વગર આવી ગયા, કારણ કે ફેરા ફર્યા નતા, કેમ નહીં લાવવી, અને પેલા લોકો કંટાળી ગયા કે આવો ગાંડા જેવો અત્યારથી ગાંડા કાઢે છે, ત્યાં ગયા પછી તો આપણી દીકરીની શું હાલત કરે, ઘરે આવી ગયા। આ જાનૈયાએ બધા ઘરે આવીને ઠપકો આપ્યો, પેલો ચૂપ રહે, બેસી રહે, કોઈની સાથે કંઈ જ ના બોલે। એવામાં વૈશાખ મહિનો આવ્યો એટલે પીપલક બાજુ ચરોતરમાં કેરીઓ થતી, કેરીઓ પોતાના ટોપલો માથે મૂકી મહારાજને કેરી આપવા માટે ગયા। આવું દર વર્ષે કરે, કેરીઓ આપી આવે, મહારાજની સેવા સરભરા બધું કરે। ઘરવાળાને થયું કે હવે કોઈ રીતે લગ્ન કરશે નહીં, ત્યાગી થવાની ઈચ્છા છે, એટલે ફરથી પાછો ગઢડા એકવાર ભગવાન દાસ ગયા મહારાજને કે મહારાજ મને ત્યાગી કરો ને। મહારાજ એમની મુમુક્ષુતા, શ્રદ્ધા, ખપ, ઈશક જોઈને ત્યાગી કર્યા, એમનું નામ ભગવાન દાસ, પાર્ષદ તરીકે, ભગત તરીકે એમને રાખ્યા। એ ભગવાન દાસને મહારાજે ગુણાતીતાનંદ સ્વામી સાથે મોકલેલા જુનાગઢ સેવાની અંદર, તો જુનાગઢ મંદિરના હાથ નીચે આવતું જે વાડી હતું, હાટીના માળિયા, એનું રખોપું કરવાની સેવા આ ભગવાન દાસ સંભાળતા હતા। એકવાર ભગવાન દાસ બધી સેવા કરતા હશે ને એમના મનમાં સંકલ્પ થયો કે અવતારાદિકની વાતો તો બધી સાંભળી છે, એમાં એવું આવે છે કે બ્રહ્માને ચાર મુખ હોય છે। આ વખતે જન્માષ્ટમી આપણે વિડીયો બતાવી હતી ને પેલી બ્રહ્માનો મોહ, એમાં બ્રહ્માને ચાર મોઢા હતા, તો આને સંકલ્પ થયો કે એક મોઢાવાળા માણસો તો આપણે જોયા છે પણ ચાર મોઢાવાળા માણસો કેવા હોય, બ્રહ્મા કેવા લાગતા હશે। જેઓ આને સંકલ્પ કર્યો ત્યાં બ્રહ્માજી આવી ગયા, અને એ વખતના ભક્તોના સંકલ્પ સિદ્ધ થઈ જતા બ્રહ્મા આવ્યા, એટલે આને પૂછ્યું આપ કોણ, કે તમે જેનો સંકલ્પ કર્યો સ્વયં ચતુર્ભુજ બ્રહ્મા કેમ આવ્યા, કે તમે સંકલ્પ કર્યો એટલે હું સ્પેશિયલ અહીંયા દર્શન માટે આવ્યો છું। તો આ પગે લાગતા હતા બ્રહ્માજીને, ભગવાન દાસ પગે લાગતા હતા, તો બ્રહ્માજી દંડવત કરવા લાગ્યા, બ્રહ્માજીએ ભગવાન દાસને દંડવત કર્યા, એટલે ભગવાન દાસ કે આપ મને દંડવત ન કરો, આપ તો અવતાર છો, આપ મને શું કરવા દંડવત કરો છો, તમે મોટા છો, હું તો એક સામાન્ય ભક્ત છું। એ સમયે બ્રહ્માજી શું બોલ્યા કે પરણતી વખતે ચોરીમાંથી ત્રણ ફેરા ફરી લીધા હોય અને ચોથો ફેરો ફર્યા વગર નીકળી જવું એ તો બ્રહ્મા પણ ન કરી શકે એવું તમે સ્વામિનારાયણ વાળા કરો છો, એટલે હું તમને દંડવત કરું છું। જે બ્રહ્માદિક પણ સરસ્વતીમાં મોહ પામ્યા હોય, જે અવતારાદિક કાર્ય નથી કરી શક્યા ને,
એ કાર્ય સ્વામિનારાયણના ભક્તોએ કર્યું હતું એટલે આપણે સૌ અવતારાદિક કરતા અધિક છીએ એવી સ્વામીની વાતોમાં પ્રસંગો આવે છે. કદાચ લગ્નની ફેરીમાંથી ફેરામાંથી નીકળી ગયા હોય, છૂટા છે, હવે તમને ક્યાંક પ્રસંગ મળશે. શિવાજીના ગુરુ સમર્થ સ્વામી રામદાસ હતા, એનો આવો પ્રસંગ છે. એ પણ એવા સમર્થ હતા. રામદાસ તો ફેરા નહોતા ફર્યા, એ હજુ તો ફરવા માટે તૈયારી થતી હતી. ત્યાં પેલો બ્રાહ્મણ બોલ્યો, શું બોલે? કન્યા પધરાઈ છે, સાવધાન. કોને કહે છે? કોને કહે? બ્રાહ્મણ વરરાજાને કહે, સાવધાન થઈ જાઓ તમે. એટલે આપણે બધું સાંભળ્યું, સાવધાન કરી તે થઈ ગયા. પરસેવો વળ્યો તો રખો કરી નાખ્યો, કારણ કે કન્યા આવે છે. કોટ વોટ રખો કરી નાખ્યો વ્યવસ્થિત આમ, કારણ કે કન્યા આવે છે. હવે બધી વિધિ થવાની છે, આપણે સાવધાન થઈ ગયેલા ચોક્કસ, પણ આવી સાવધાની રાખી હતી એટલે પરણી ગયા. પણ આને સમર્થ સ્વામી રામદાસે વિચાર કર્યો કે આ સાવધાન બોલે છે, હજી તો આવી નથી ને સાવધાન બોલે છે, તો આયા પછી તો શું બોલવું પડશે? ક્યારે વિશ્રામ તો આવશે જ નહીં. આપણે ધ્વજ વંદનમાં અખંડ જો સાવધાન મારે કંટાળી જવાય, એટલે પ્રવચન દરમિયાન મોટે ભાગે વિશ્રામમાં કરી દેતા હોય છે. પણ લગ્ન થાય પછી સાવધાનમાં જ રહેવું પડે. એટલે આણે વિચાર કર્યો કે એકવાર સાવધાન બોલે, આ ખરેખર મારે ચેતી જવું જોઈએ. ફેરા ફર્યા વગર નીકળી ગયેલા સમર્થ સ્વામી રામદાસ. ઇતિહાસમાં ક્યાંક આવા છૂટા છવાયા પ્રસંગો મળે છે? સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચોરીમાંથી નીકળ્યા હોય એવા સેંકડો પ્રસંગો છે. આ પીપળાવના ભગવાનદાસ, પીપળાવના પ્રભાશંકર, પછી આપણા કડુના કલ્યાણદાસ, આવા કેટલાય પ્રસંગો છે કે લગ્ન ચાલુ હતા એમાંથી નીકળી ગયા છે, ચોરીમાંથી નીકળી ગયા હોય, થોડાક ફેરા ફર્યા એમ બાકી હોય ત્યાં નીકળી ગયા હોય. તો પૂર્વના અવતારો જે કાર્ય નથી કરી શક્યા એ કાર્ય કરી લીધું છે. તો આપણે બધા એ કોટીના છીએ એવા ભક્તો છે. પૂર્વના અવતારો જે અહીંયા તો આવ્યા હતા, આપણા ગ્રંથોમાં એવું લખે છે કે મહારાજની સાથે જે જીવુબા લાડુબા બધા હતા, લાડુબા રાધાનો અવતાર હતા, જીવુબા લક્ષ્મીનો અવતાર હતા, રાજબાઈએ સરસ્વતીનો અવતાર હતા. આ બધા અવતારો પોતાની કસર ટાળવા માટે આ પૃથ્વી પર વધારેલા. એટલે સ્વામિનારાયણના આપણે જે કંઈ આશ્રિત થયા છીએ એ કોઈના કહેવાથી નથી બની ગયા, આપણને એક પારણ ગમી ગઈ એટલે નથી બની ગયા. આપણે ભગવાનને ગમી ગયેલા એટલે ભગવાન આપણને લઈને આવ્યા છે, આપણે ભગવાનના સંકલ્પથી આવે છે. બીજી વસ્તુ, અત્યારે સ્વામિનારાયણના ભક્ત થવું સરળ આપણને લાગે છે, અત્યારે તો ગૌરવની ઘટના છે સ્વામિનારાયણના થવું. એ તમે સ્વામિનારાયણનો તિલક ચાંલો કરી નીકળો એટલે બીએપીએસના હોય એટલે એક સ્ટેટસ જેવું છે, બીએપીએસના જ. બોટાદના શિવલાલ શેઠનું નામ સાંભળ્યું છે. શિવલાલ શેઠના પિતાનું નામ બગાદોશી, બગાદોશીના બાપનું નામ ભાઈચંદ દોશી. શિવલાલને સત્સંગ, એના બાપ બગાદોશીને સત્સંગ, પણ ભાઈચંદ દોશીને બિલકુલ સત્સંગ નહીં. ચુસ્ત જૈન, જૈનના પાકા. અને એનો દીકરો ભગો એ સ્વામિનારાયણનો થયો બિલકુલ ન ગમે એટલે વિરોધ કરે, સત્સંગ છોડવાના પ્રયત્ન કર્યા. કોઈ રીતે ભગાદોશી નહોતા માનતા એટલે ભાઈચંદ શેઠને બોટાદના અને ભાવનગર સાથે સંબંધો, એમાં ભાવનગર દરબાર સાથે સારા સંબંધ. એટલે એણે નક્કી કર્યું કે આપણું કીધું તો નથી કરતો, એટલે ભાવનગર દરબારને રિક્વેસ્ટ કરીએ કે મારા દીકરાને સ્વામિનારાયણનો ધર્મ છોડાવો ને, સ્વામિનારાયણમાંથી એને છોડાવી દો, મુકાવી દો. એટલે ભગાદોશીને લઈને ભાઈચંદ શેઠ ભાવનગર ગયા, ભાવનગર દરબાર પાસે, પોતાનો દીકરો સ્વામિનારાયણનો મટી જાય એ સમજાવવા માટે. ત્યાં ગયા પછી વિનંતી કરી કે હું જૈન છું અને મારો દીકરો ખોટે ખોટો સ્વામિનારાયણમાં ભરાઈ ગયો છે, તો એને સમજાવો સ્વામિનારાયણનો કંઠી છોડી નાખે, સત્સંગી મટી જાય. અને ભાવનગર દરબારને કોણ જાણે સ્વામિનારાયણનો મહિમા સમજાઈ ગયેલો છે, એટલે શું બોલ્યા કે હું ક્યારે સ્વામિનારાયણની કંઠી છોડવાની કે તોડવાની વાત નહીં કરું, કારણ કે સ્વામિનારાયણની સત્સંગની નીતિ રીતિ ઉત્તમ છે, સ્વામિનારાયણ વાળા સારા છે, એમાં શું ખોટું કરે છે કે સ્વામિનારાયણની કંઠી છોડાવો છો. તો ભાઈચંદ શેઠ એમ બોલ્યા કે હું ચુસ્ત જૈન ધર્મી. નહીં, ઘણા લોકો કહેતા હોય કે અમે માતાજીના, આપણે વર્ષોથી માતાનું નૈવેદ્ય થઈને કેમ બંધ કર્યું તે, આવી વાત કરે. એટલે આ કહે છે હું ચુસ્ત જૈનનો અને મારો દીકરો સ્વામિનારાયણનો થાય કેમ ચાલે, મારી પોતાની પ્રજા એ મારો ધર્મ ન સ્વીકારે કરી તે સહન થાય, મારી પ્રજા બીજો ધર્મ અંગીકાર કરે હું સહન નહીં કરી શકું. તો ભાવનગર દરબાર શું બોલ્યા કે હવે આ પ્રજા તો કોઈ રીતે સ્વામિનારાયણનો ધર્મ છોડે એવી લાગતી નથી, એટલે તમારે જો તમારી પ્રજાને જૈન બનાવી હોય ને તો બીજા લગ્ન કરલો, નવી પ્રજાને જૈન બનાવજો. આવું ભાવનગર દરબારે કહી દીધું કે તમારે બહુ અભરખા છે ને તમારી પ્રજાને જૈન બનાવવાના, તો બીજા લગ્ન કરો, એના થકી જે સંતાન થઈને બાળપણથી ટેક કેર કરો એને જૈન બનાવો. અને ખરેખર પાછા ભાઈચંદ દોશી બીજા લગ્ન કર્યા, એને એમ કે મારી પ્રજા જૈન થવી જ જોઈએ, બીજા લગ્ન કર્યા, પણ ભગવાને નક્કી કર્યું હતું કે આની પ્રજાને જૈન કરવી જ નથી, અને કદાચ પ્રજા થઈને જૈન કરે તો મહારાજે પ્રજા જ ન આપી. ભાઈચંદ દોશીએ બીજા લગ્ન કર્યા એને સંતાન થયા જ નહીં.
ભગાદોશીએ સત્સંગ છોડ્યો નહીં, બહુ જ વિરોધ કરતા હતા છતાં સત્સંગ ન છોડે. એમાં એકવાર શ્રીજી મહારાજ બોટાદ પધાર્યા હમીર ખાચરના દરબારમાં, એટલે ભગાદોશી પોતાના ઘરેથી બધું સીધું લઈને મહારાજ પાસે ગયા પાકી રસોઈ માટે. એટલે મહારાજે પ્રશ્ન પૂછ્યો કે તમારા બાપુજીને પૂછીને લાયા છો? કે ના મહારાજ, બાપુજીને પૂછવા જઈએ સીધું આવે એવું નથી. નહીં, ઘણા નગરમાં પૂછવા જાય તો ડોનેશન થાય જ નહીં, ધર્માદો લખી જ ન શકાય. પૂછાય જ નહીં કે અમારે પારાયણ યજમાન બનવાનું છે. તમે પૂછવા જાઓ તો તમે સંકલ્પ કરો એટલી સેવા ના કરી શકો. એટલે પૂછ્યા વગર આવી ગયા. મહારાજ કે એવું ન ચાલે, તમે તમારા બાપુજીને પૂછીને પછી સીધું લઈને આવો, પૂછ્યા વગરનું સીધું અમે નહીં લઈએ. એટલે ભગાદોશીને ખબર હતી પૂછવા જઈશું ના જ પડશે. ઘરે ગયા, સીધું પાછું હતું એમ મૂકી દીધું અને ઉદાસ થઈને બેઠા. પોતાના દીકરાને સતત ઉદાસ જોયો એટલે એના બાપ ભાઈચંદ દોશીએ પૂછ્યું, ભગા શું થયું? એ કે સ્વામિનારાયણ આવ્યા છે, હું સીધું લઈને ગયો તો તમને પૂછ્યા વગર. પણ સ્વામિનારાયણ એમ કે છે કે તારા બાપુજીને પૂછ્યું, બાપને પૂછ્યા વગર આવું દાન અર્પણ ના કરાય, તારા બાપુજીને પૂછીને આવ, બાપ હા પાડે તો જ તે સીધું લાવજે. અને કોણ જાણે મહારાજને આવું નિમિત્ત ઊભું કરવું હશે. અને ભાઈચંદ દોશી વિચાર કર્યું કે બાવાઓ તો સામેથી ઘરે આવે અને કાલી રોટીને ધોલી દાલ માગણી કરે અને ન આપીએ તો એ ત્રાગા કરે, એની વચ્ચે સ્વામિનારાયણને સામેથી સીધું લઈને ગયો. છતાં સ્વામિનારાયણ એમ કે છે કે બાપને પૂછ્યા વગર અમે સીધું ન લઈએ. નક્કી સ્વામિનારાયણ પ્રમાણિક ખરા, એને ગુણ આવી ગયો, એને ભાવ થઈ ગયો. અને ત્યાર પછી ભગાદોશીને ક્યારે હેરાન નહોતા કરતા. આપણા ઇતિહાસમાં જેટલા ભક્તો થયા છે એને આવી તકલીફો આવી છે, છતાં એમણે સત્સંગ નથી છોડ્યો. જગામેડીના પેલા ડાયને તો મારી નાખ્યો, જેતપુરની કડવીબાઈની છાતી પર એનો ધણી ખાટલો મૂકે. હવે ખાટલાનું વજન 10-15 કિલો તો હોય કે નહીં, એટલું તો હોય ને. અને ખાટલા પર પાછો 3-1 મણનો એ હોઈ જતો હશે એનું વજન. છાતી પર ખાટલાનો પાયો તો મૂકો, ખાલી આપણા પગ ઉપર ખાટલાનો સહેજ પાયો આવી જાય ને તોય સહન ના થાય. આખી રાત 6-6 કલાક સુધી છાતી પર એક બાઈ માણસની છાતી પર પાયો મૂકી અને પેલો નઠારો પતિ સૂઈ જાય, છતાં પણ આ કડવીબાઈએ સત્સંગ છોડ્યો નથી. નાજા જોગ્યાને ઢીંચણ ભાંગી નાખવાની વાતો કરે છતાં સત્સંગ છોડ્યો નથી. વિસનગરના સુબો જેટલા કઈ સ્વામિનારાયણને માનતા તે બધાને શું કરતા? સજા રૂપે તડકે ઉભા રાખતા, શિયાળામાં નહીં ઉનાળામાં, ઉનાળાના ધોમ ધકતા તાપની અંદર તડકે ઉભા રાખે અને સુબાની બેન એ પોતે તડકે ઉભા રહે. એટલે સુબો કે તને ક્યાં ઉભા રહેવાની આજ્ઞા કરી છે? એ કે સત્સંગીઓ મારા પરિવારજનો છે, એને તડકે ઉભા રાખો તો હું પણ તડકે ઉભી રહીશ. આપણા પૂર્વના જેટલા કઈ ભક્તો થયા છે એમણે તડકે ઉભા રહી, એમણે છાતી ઉપર ખાટલાના પાયા રાખી, એમણે જોતરે જોડાઈ જઈ, એમને સીધું રસોઈ આપી આપીને પણ પોતાનો સત્સંગ સાચવ્યો છે. તો આપણા સગાવાલા, આપણા વેવાઈ વેલા, આપણા જમાઈ આપણને ક્યારેક એમ સેજ બોલી જાય, તમે શું સ્વામિનારાયણના થઈ ગયા? સેજ આવા શબ્દો પડે અને સત્સંગમાં પાછી પાની કરીએ એ ભક્ત ચરિતમ સમજ્યા નથી. તો ભક્ત ચરિતમની પહેલી પ્રેરણા આપણને પૂર્વના ભક્તો એ આપે છે કે ગમે તેવી પરિસ્થિતિની વચ્ચે આપણે સત્સંગ કરવો છે.